નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલ નો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સહયાત્રી બંસરીશા. દર્શક મિત્રો, એવા ઘણા બધા માધ્યમો છે જે સવાર સવારમાં દૈનિક રાશિફળ તો આપને જણાવતા જ હોય છે, પરંતુ હા, સવાર સવારમાં કામની ભાગદોડ પણ એટલી હોય છે અને કદાચ આપણે તે જોવા કે સાંભળવાનું ચૂકી પણ જતા હોઈએ છીએ. અને એટલે જ અમે લઈને આવીએ છીએ એક એવો કાર્યક્રમ જેમાં આવતીકાલનું રાશિફળ તમે આજે સંધ્યાકાળથી જાણી શકો છો. તો ચાલો એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલ નો દિવસ કેવો. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં આપણે આવતીકાલના રાશિફળની ચર્ચા આજે સંધ્યાકાળથી જ કરીએ છીએ. અને આવતીકાલે 8મી તારીખ છે, તો આપણે 8મી તારીખના રાશિફળની વાત કરીશું, એનું પંચાંગ જણાવીશું, આ સાથે દિન વિશેષની પણ વાત કરીશું. આ સાથે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, તેમનું સ્વાસ્થ્ય કેવું રહેશે તે પણ જણાવીશું. અને આ સાથે જો આપ દર્શકોને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ ફોન કોલ પણ કરી શકો છો. શરત ફક્ત એટલી છે કે આપ તમારે તમારી દરેક જન્મની વિગતો હાથમાં જ રાખવાની છે, જેથી ફોનમાં વધારે ટાઈમ વેસ્ટ ના થાય. આ બધી જ વસ્તુઓ માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદી. અમિતભાઈ, સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમિતભાઈ, આવતીકાલે 8મી તારીખ છે, પંચાંગની વાત કરીએ. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આવતીકાલે 8 ઓક્ટોબર 2020 અને ગુરુવારનો દિવસ છે. અધિક આસો વદ છઠની તિથિ છે. આવતીકાલે ચંદ્ર મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. વૃષભ રાશિના મૂળાક્ષરો આવશે બ વ ઉ. પણ સવારે 9:57 પછી ચંદ્ર મહારાજ રાશિ પરિવર્તન કરશે અને તે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. મિથુન રાશિના મૂળાક્ષરો આવશે ક છ ઘ. ચંદ્રનું નક્ષત્ર મુખશીશ રહેશે અને યોગ વ્યતિપાત. પણ બપોરે 1:30 પછી વર્યાન યોગ શરૂ થવાનો છે. આ વર્યાન યોગ ખૂબ જ શુભ યોગ કહેવામાં આવે છે. કર્ણ વણી જ રહેશે. જી શાસ્ત્રીજી, હવે વાત કરીએ આવતીકાલના દિન વિશેષની. આવતીકાલનું શુભ ચોઘડિયું નોંધી લેશો. સવારે 6:32 થી 8:01 સુધી રહેશે. જેમ મેં કહ્યું તેમ બપોરે 1:30 પછી વર્યાન યોગ છે. એટલે બપોરે 1:30 પછી આપ મહાલક્ષ્મી દેવીની ઉપાસના કરી શકો છો, શ્રી સૂક્તનો પાઠ કરી શકો છો. સુખ અને સમૃદ્ધિમાં તમારો ઉમેરો થશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરીએ તે અગાઉ વહેમ વિશે. આપણે વહેમના તમે કીધું બે પ્રકાર છે, એક પ્રકાર વિશે વાત થઈ હતી, બીજો કયો પ્રકાર છે? એક વાત કરી હતી વહેમ, એટલે કે એક મનની અંદર એક એવી કલ્પના, એક એવી ભ્રાંતિ કે હું કંઈક છું, બીજા બધા મૂરખ છે. આ એક વહેમની વાત થઈ. હવે બીજો જે વહેમ છે અંધશ્રદ્ધા સાથે જોડાયેલો છે. હવે અંધશ્રદ્ધા સાથે દર્શક મિત્રો કેવી રીતે આ વહેમ જોડાયેલો છે, એવા અનેક જાતકો મારી પાસે આવે છે કે જે જાતકો એમ કહે છે કે ભાઈ મને પડછાયા દેખાય છે. કોઈક એમ કે છે કે રાત્રે અમે પાણી પીવા ઊભા થયા હતા અને અચાનક કોઈએ ધક્કો મારી દીધો તો મને ગળથોલિયું થઈ ગયું. બીજો એમ કે છે કે હું તો રાત્રે અમે સૂતા હતા અને અચાનક મારી છાતી ઉપર કોઈ ચડી બેઠું એવો મને અહેસાસ થાય છે. ક્યારેક કોઈ એમ કે ઘરમાં કોઈ હતું ને હું શાંતિથી બેઠો હતો અને અચાનક કોઈ કે દરવાજો ખખડાયો અને મેં બહાર જઈને જોયું તો કોઈ નહીં. આડોશી પાડોશીને પૂછ્યું તો કે અમારો દરવાજો ખખડાયો નથી. હવે આ જે પ્રકારની બધી વાતો છે એ બધી વાતો કેવળ અને કેવળ એ મનની ભ્રાંતિ છે. કોઈ પણ પ્રકારની આ અંધશ્રદ્ધામાં દોરવાવું નહીં. કોઈ ભૂત પ્રેત એવા નવરા નથી કે રાતે તમે પાણી પીવા ઉઠો ને તમને ધક્કો મારે કે તમારી છાતી પર ચડી જાય. અલા ભાઈ, કોઈ તમારી છાતી પર નથી ચડવાનું. જીવતા ચડે તો ચડે, મરેલા કોઈને ટાઈમ નથી છાતી પર ચડવાનો. એટલે આ પ્રકારની અંધશ્રદ્ધામાં કોઈ દિવસ દોરવાશો નહીં. પણ હા, આપણે જ્યારે એમ કહીએ કે આવી અંધશ્રદ્ધામાં ન દોરવાશો ત્યારે જાતક એમ કહે પણ મને થાય છે તો હું શું કરું, મને ખબર છે કે મને થાય છે ને તમે અંધશ્રદ્ધા કહો છો. જો આવું થતું હોય, તમારા મનમાં પાક્કી વાત હોય, તો રોજ સવારે સૂર્યપ્રકાશમાં 20 મિનિટ કોમળ તડકામાં તમારે બેસવાનું. આ બધું જ જતું રહેશે. જી શાસ્ત્રીજીએ વાત કરી રાશિફળની. આવતીકાલના મેષ વૃષભ ને મિથુનના ત્રણ રાશિના જાતકો માટે કેવો જશે કાલનો દિવસ? આવતીકાલના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ ભાષા ઉપર કાબૂ રાખવાનો રહેશે. પ્રવાસની શક્યતા આપની રાશિમાં રચાયેલી છે. વેપારમાં તેજીની શક્યતા તમારા માટે છે. સંતાન સાથે આવતીકાલે તમારો સુમેળ વધશે. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આરોગ્યના અનુસંધાનમાં તમારે વિશેષ સાવધાની રાખવાની છે. બીજાના કાર્યમાં દખલ કરવાની વૃત્તિ આવતીકાલે તમારે ત્યાગવી પડશે. હિત શત્રુથી તમારે સંભાળવું પડશે અને વડીલોથી તમને લાભ છે એટલે વડીલોને કાલે આદર સત્કાર આપશો તો તમારો દિવસ સુખમય રહેશે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ
તો ધન ખર્ચ આવતીકાલે વિશેષ થઈ શકે એમ છે. એસિડિટીની કોઈ પણ પ્રકારની બળતરાથી તમારે સાવધાન રહેવું પડશે. સંતાનને પ્રવાસની શક્યતા આવતીકાલે દર્શાવેલી છે. સંતાન સાથે તમારો પણ પ્રવાસ થાય તેવી પણ પૂર્ણ શક્યતા આ રાશિમાં રચાયેલી છે. જી શાસ્ત્રીજી, આગળની ત્રણ રાશિ પર વાત કરીએ. કર્ક, સિંહ અને કન્યા, કેવો રહેશે કાલનો દિવસ? કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે શુભ પરિસ્થિતિ રહેશે. તમને માતાથી લાભ થઈ શકે એમ છે. સાથે સાથે તમારા હૃદયમાં શાંતિ જણાય અને પોતાના અધિકારીથી પણ તમને લાભ છે. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો માતા સાથે મતભેદ થઈ શકે એમ છે, માટે સાવધાન. નાની નાની વાતમાં તમારો મતભેદ એ મોટો થઈ શકે એમ છે, એટલે આવતીકાલે તમારે સંયમ રાખવાનો છે. સાથે સાથે કમરના દર્દથી પણ સાચવવાનું છે. જો તમે ઉંમરલાયક છો, વૃદ્ધ છો, તો આવતીકાલે બેસતા ઉઠતા તમારે વિશેષ સાવધાની રાખવાની છે. અને આવતીકાલનો જે દિવસ છે એ લેખન વાંચનમાં વિશેષ જશે. કન્યા રાશિના જાતકોની આપણે વાત કરીએ તો વડીલો સાથે તમારે પણ મતભેદ રહી શકે એમ છે, માટે સાવધાન. મદદગાર મિત્રો સાથે પણ મતભેદ થઈ શકે એમ છે. મદદગાર મિત્રો એટલે જેણે તમને પૂર્વે મદદ કરી હોય તેને તમે દુશ્મનની નજરે જુઓ તેવી પરિસ્થિતિ થઈ શકે. ધનલાભ પણ થઈ શકે એમ છે, પણ સાથે સાથે એક સારી વાત એ છે કે તમારા પરિવારમાં સુખ અને શાંતિ અકબંધ રહેશે. જી શાસ્ત્રીજી, વાત કરીએ આગળની ત્રણ રાશિની. તુલા, વૃશ્ચિક ને ધન, કેવો રહેશે કાલનો દિવસ? તુલા રાશિના જાતકોની વાત કરીએ તો પુત્ર વધુ સાથે તમારો સંબંધ મજબૂત થશે. લાભ તમને આવતીકાલે પ્રાપ્ત થઈ શકે એમ છે. સંતાન આવતીકાલે તમને વિશેષ મદદરૂપ થાય તેવી શક્યતા છે. બપોર પછી તમારા માટે પ્રવાસની શક્યતા પણ છે. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો પેટની બીમારીથી તમારે સાવધાન રહેવું પડશે. પ્રવાસની અંદર તમને નાની મોટી મુશ્કેલી થઈ શકે એમ છે. સંબંધો તમારે જાળવવા પડશે. ધાર્યું કાર્ય આવતીકાલે નાની અમથી કામથી અટકી પડે, અણીના સમયે નાની અમથી મુશ્કેલી તમને આવી શકે એમ છે. ધનરાશિના જાતકોની વાત કરીએ તો શરદી અને ખાંસીથી આવતીકાલે તમારે વિશેષ સાવધાની રાખવાની છે. નોકરીની અંદર તમારો મતભેદ થઈ શકે એમ છે, માટે બને તો આવતીકાલે ખૂબ જ સરળતાથી કાર્ય કરવું. હિત શત્રુથી સાવધાન. મીઠું મીઠું બોલી અને તમારી પાસે આવનાર વ્યક્તિ તમારું અહિત કરી શકે એમ છે, માટે તમારે સાવધાન રહેવું. અને લોન સંબંધી કાર્યો આવતીકાલે અટવાઈ શકે એમ છે. જી આગળની ત્રણ રાશિની વાત કરીએ, પહેલા આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે. રેશમાબેન, હલો. હલો. જી રેખાબેન, જણાવો. બાબાને મેરેજ વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 2/8/89, કિલો જામનગર ને તાલુકો જેતપુર, શેઠ વડાળા. સમય જણાવશો? સમય 4 અને 4:15 ની વચ્ચે દિવસના. શું પ્રશ્ન છે આપનો? લગ્ન વિશે પૂછવાનું છે. લગ્નના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. તો આજે જન્મકુંડળી છે તેમાં શુક્રની મહાદશા ચાલી છે. શુક્ર મહારાજ એ પોતે ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે. સાથે સાથે ષષ્ઠેશ થઈ અને શુક્ર મહારાજ આવેલા છે. અત્યારે લગ્નના અનુસંધાનમાં વાત કરીએ તો યોગ સારી રીતે ચાલે છે, પણ જન્મકુંડળીમાં શુક્રની મહાદશા ચાલે છે અને ગોચરનો શુક્ર એ પોતે સિંહ રાશિમાંથી અત્યારે પસાર થાય છે. કુલ મળી એક વાત એવી પણ છે કે અત્યારે જે છે એ પોતે જ્યાં કામ કરતા હોય ત્યાંથી પણ પોતાનું પસંદગીનું પાત્ર તેમને મળી શકે એમ છે. હાલ પૂરતી આપણે વાત કરીએ તો લગ્નના અનુસંધાનમાં થોડીક અડચણો પણ આવી શકે એમ છે. થોડીક રાહ જોવાની શક્યતા અહીંયા વિશેષ જણાય છે, પણ હું તમને એક ઉપાય આપું છું. એ ઉપાયના અનુસંધાનમાં તમારે નિત્ય પ્રત્યે કાર્ય કરવાનું રહેશે. સપ્તમ સ્થાનનો સ્વામી છે બુધ, છે ત્રીજા સ્થાનમાં છે, એટલે ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો જાપ કરવો. સાથે સાથે એક કામ બીજું એ પણ કરવું, જો શક્ય હોય તો તેમણે ખિસ્સામાં લીલી પેન રાખવી અને બુધનું જે સિદ્ધ કરેલું યંત્ર છે એ પણ ખિસ્સામાં રાખવું અને રોજ જ એના દિવસમાં 3 વખત દર્શન કરવા. આ ઉપાય કરવાથી તેમની જન્મકુંડળીની અંદર લગ્નના યોગ વધુ પ્રબળ થશે. જી પરેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હલો. હાજી. જી પરેશભાઈ. મારી જન્મ તારીખ છે 3/8/66. જી સમય અને સ્થળ? સમય છે 11:50. જી પ્રશ્ન જણાવશો આપનો. સંઘર્ષમય જીવન આ જીવનમાં રહેલું છે અને આગળનું ભવિષ્ય કેવું છે, અને હું અહીં રહીશ, પાછળ વિદેશમાં રહીશ, એ જાણવું. 1966માં જન્મ છે, અગાઉ વિદેશ જઈ આવેલા છો? હાજી. સંઘર્ષમય
સંઘર્ષમય જીવન છે એટલે કેવું જીવન છે, શું તકલીફ પડે છે કહો. શું કે મહેનત તો કન્ટિન્યુ કર્યા કરીએ પણ પૈસા જે છે ને એ બને નહીં. પૈસા ભેગા ના થાય કે આર્થિક એમ સંકટ રહ્યા જ કરે પૈસા થી, મહેનત થી પૈસો આયા કરે પણ વપરાઈ જાય, ખલાસ થઈ જાય એમ. બરોબર છે, આ પરિસ્થિતિનું તમારે નિર્માણ થાય છે. હવે જો તમારી જન્મકુંડળીમાં અત્યારે બુધની અંદર કેતુનું અંતર ચાલે છે અને આ બુધથી કેતુનું જે છે ચોથા સ્થાનમાં આ પ્રમાણેનો યોગ બને છે અને જ્યારે આ અંતર બદલાશે 2021ના સપ્ટેમ્બર મહિનામાં, એટલે એક વર્ષ હજુ થોડો સંઘર્ષનો છે. એક વર્ષ પછી તમારી જન્મકુંડળીની અંદર સાનુકૂળતા પ્રાપ્ત થાય છે. જે કોઈ પણ સંઘર્ષમય જીવન છે તેના માટે તમારે શિવજીની ઉપાસના કરવી પડશે, ગળાની અંદર પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો પડશે, સાથે સાથે પૂજાની અંદર છ મુખી રુદ્રાક્ષ તમારે મૂકવો પડશે અને નિત્ય પ્રત્યે એ રુદ્રાક્ષને દૂધથી અભિષેક કરવો પડશે. સાથે સાથે હું જે મંત્ર કહું છું એ મંત્રનો જાપ પણ કરજો. રીમ ઓમ નમઃ શિવાય રીમ, આ મંત્રની એક માળા અવશ્ય કરજો અને આ ઉપાય કરજો, તમારો સંઘર્ષ ભોળાનાથ ઓછો કરશે. જી, અંકિતાબેન જોડાયા છે આપણી સાથે હવે. હેલો. હેલો. જી અંકિતાબેન. મારા ભાઈ માટે પૂછું છું. જી, જન્મની વિગત તો જણાવશો. 21/7/88. સમય અને સ્થળ. હેલો. જી, સમય અને સ્થળ જણાવશો. મારા ભાઈ માટે પૂછું છે. જી, એની બર્થડે છે 21/7/88. રાત્રે 12:45 રાત્રે ના. કશો વાંધો નહીં, જે કોઈ પણ પ્રકારે જન્મકુંડળીની વિગતો આપણને પ્રાપ્ત થઈ છે, લગ્નેશ પોતે 12મા સ્થાનમાં છે, સાથે સાથે ગુરુની મહાદશા છે, ભાગ્ય સ્થાનને સ્વામીની મહાદશા ચાલે છે, 1988માં જન્મ છે, તેમનો જે કોઈ પ્રકારનો પ્રશ્ન છે તેના અનુસંધાનમાં એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે લગ્નના અનુસંધાનમાં એમનો પ્રશ્ન હોઈ શકે છે, તમારો ભાઈનો ગુસ્સાવાળો સ્વભાવ હોઈ શકે છે. બીજી એક વાત એવી પણ છે કે તમારા ભાઈએ જે છે કાયદાના સંઘર્ષમાં આવવાનું ટાળવું અને પોતાની કુળદેવીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. સાથે સાથે લગ્નના અનુસંધાનમાં હું બીજી એક વાત પણ કરવા માગું છું, અત્યારે ગુરુ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે તેમના માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. લગ્નેશ પોતે મંગળ અત્યારે વક્ર પરિસ્થિતિમાં છે એટલે ભાઈનો જિદ્દી સ્વભાવ હોઈ શકે, તમારા ભાઈએ પોતાના સ્વભાવ ઉપર સંયમ રાખવો પડશે અને ગણેશજીની ઉપાસના કરવી પડશે. દર મંગળવારે ગણેશજીના મંદિરે જઈ તેમને ગોળનો લાડુ ધરાવવો. જી, તો દર્શક મિત્રો, આગળની ત્રણ રાશિ છે બાકી છે એના પર પણ ચર્ચા કરીશું અને જેનો જન્મદિવસ આવે છે તેમનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે તે પણ જણાવીશું અને સાથે આપના ફોન કોલનો પણ જવાબ આપીશું. પરંતુ હાલ સમય થયો છે નાનકડા બ્રેકનો. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં. આગળની ત્રણ રાશિ જે બાકી છે તેના પર ચર્ચા કરીએ. મકર, કુંભ અને મીન, ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? મકર રાશિના જાતકોની વાત કરીએ તો આપણે સંતાન દ્વારા આવક થઈ શકે એમ છે. તમને આવતીકાલે જે સંતાન આવક થાય તેમાં સંતાન વિશેષ મદદરૂપ થઈ શકે એમ છે. સવારે 10 વાગ્યા સુધી તમારે સંયમ રાખવાનો છે. ઘરમાં સુખ અને શાંતિ તમારે વિશેષ રહેશે. વેપારની અંદર આવતીકાલે તમને લાભ છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો રાત્રે થોડીક રગઝગ થાય અને આ જે ઘટના છે મોડી રાત્રે બની શકે એમ છે, માટે સાવધાન રહેવું. નોકરીમાં તમારે વિશેષ સાવધાન રહેવાનું છે. આવકની અંદર વિશેષ ગૂંચવણ પણ થાય. આવતીકાલનો દિવસ જે છે એ તમારે શાંતિથી પસાર કરવો. મીન રાશિના જાતકોની વાત કરીએ તો સંતાન સાથે તમારે પણ વિશેષ રગઝગ થાય. પેટની બીમારીથી સાવધાન રહેવું. પ્રવાસની શક્યતા પણ છે અને તમારા સંબંધો આવતીકાલે જોખમાઈ શકે એમ છે. સાથે સાથે કોર્ટ કચેરીથી પણ તમારે સાવધાન રહેવું. અંતિમ રાશિની સાથે સાથે બારે બાર જે રાશિ છે એનો ઉપાય હું તમને કહું છું કે આવતીકાલે દરેક રાશિના જે જાતકો છે એ જાતકો દત્ત ભાવનીનો પાઠ કરશે તો આવતીકાલનો તેમનો દિવસ છે વિશેષ સુખમય પુરવાર થશે. જી, કોલર જોડાયા છે આપણી સાથે. હેતવીબેન જોડાયા છે. હેલો. હેલો, મારું સાચું નામ હર્ષાબેન છે. જી હર્ષાબેન. અને મારી જન્મ તારીખ છે 19/10/1992. અને જિલ્લો રાજકોટ છે. અને પ્રોબ્લેમ મારે એ છે કે મારા મેરેજને 5 વર્ષ થયા છે, હજી સંતાન સુખ નથી.
આપનો જન્મનો સમય આપજો. જન્મનો સમય 6:30-7 અરાઉન્ડ છે, 6:30-7 ની વચ્ચે છે. સવારે કે સાંજે? રાત્રે. સાડા છ મેરેજ થયા પછી મને છે ને કઈક પ્રોબ્લેમ આવે છે, હું વધારે બીમાર પડું છું. એટલે શું બીમારી આવે છે બેન? એટલે ગમે અચાનક, જો અત્યારે આ તાવ ને એવું ન્યુમોનિયા, પછી ક્યારેક ટાઇફોઇડ થઈ જાય, હાથ પગ નો દુખાવો, અલગ કોઈ પણ બીમારી, મેરેજ પછી હું સાજી જ ન રહું, 2 મહિના માંડ જાય બરોબર બીમારી આવી જાય છે. સારું બેન, હવે તમારી જે કોઈ પ્રશ્ન છે, જુઓ તમારે બુધની મહાદશા ચાલે છે, તમારું મેષ લગ્ન છે, વાત થોડું ધ્યાનથી સાંભળજો. તમારી કુંડળીનો અભ્યાસ પણ ખૂબ જ સૂક્ષ્મ રીતે કરી રહ્યો છું, કારણ કે તમારા પ્રશ્નો થોડા વિશેષ ગંભીર છે. તમારે બુધની મહાદશા ચાલે છે. આ બુધ મહારાજ એ પોતે 7મા સ્થાનમાં બિરાજમાન છે. શત્રુના સ્થાનનો, રોગના સ્થાનનો સ્વામી બુધ 7મા સ્થાનમાં બિરાજમાન છે. સાથે સાથે તમારે જે સંતાનનો પ્રશ્ન છે, તો એ પણ 5મ સ્થાનનો સ્વામી 6ઠા સ્થાનના માટે બિરાજમાન થયેલો છે. તમારે એક બાબતનો ખ્યાલ રાખવાનો રહેશે, સૂર્ય બુધની યુતિ છે, સૂર્ય મહારાજ નીચરા થઈને બિરાજમાન છે, સાથે સાથે શનિની અંતરદશા ચાલે છે. આ શનિ મહારાજ 10મા સ્થાનમાં બિરાજમાન છે, શનિ ઉપરથી શનિ પસાર થઈ રહ્યો છે. એક બાબતનું ધ્યાન રાખજો. હું તમને સૌથી પહેલાં તો એક વ્યવહારિક ઉપાય આપું છું. આ જે વ્યવહારિક ઉપાય જે છે, કુંડળીને અનુલક્ષીને જ આપું છું. એક બાબત ધ્યાનમાં રાખવી, તમારો જે આ સંતાન નથી થતા, તો સંતાનની આશા અપેક્ષા તો દરેક પરિણીત સ્ત્રીને હોય જ છે, એ સ્વાભાવિક છે, હોય એમાં કંઈ ખોટું પણ નથી. પણ આ તમારી જે સંતાનની અપેક્ષા છે, એ તમારે દરેક આગળ વ્યક્ત ન કરવી, આ સૌથી પહેલી વાત. તમે તમારા પતિ આગળ તમારું દુઃખ કહો, તમારી માતા આગળ કહો, એ વાત બરાબર છે, પણ દરેક લોકો આગળ તમે આ સંતાનનું દુઃખ વ્યક્ત ન કરતા. હિત શત્રુથી આમાં વિશેષ પીડા થાય છે. બીજી એક અગત્યની બાબત એ છે કે તમારો લગ્નેશ પોતે 3જા સ્થાનમાં કેતુ સાથે બિરાજમાન છે. કુલ મળી જે કોઈ પણ પ્રકારની જન્મકુંડળી મારી સમક્ષ અહીંયા તૈયાર થઈ છે, થોડો સંઘર્ષ અવશ્ય છે, પણ આ જે શાસ્ત્ર છે, એ શાસ્ત્ર સંઘર્ષમાંથી સુખ તરફ લઈ જતું શાસ્ત્ર છે. એટલે હું તમને જે ઉપાય આપું છું, એ પણ તમે ધ્યાનથી સાંભળજો. નિત્ય પ્રત્યે તમારે આદિત્ય હૃદયનો પાઠ કરવો. આદિત્ય હૃદય એનો પાઠ તમારે રોજ જ કરવો. જો આદિત્ય હૃદયનો પાઠ કરવો તમને કઠણ પડે, તો રોજ જ તમારે સૂર્યદેવના દ્વાદશ નામનો પાઠ કરવો. જમવાની અંદર આંતરે દિવસે દાડમના દાણા તમારે જમવામાં લેવા. બીજી એક અગત્યની બાબત એ છે કે બુધ જે છે શત્રુ સ્થાનનો સ્વામી થઈને આવેલો છે, અને માર્કેશ પણ છે, એટલે તમારે નિત્ય પ્રત્યે બુધના અનુસંધાનમાં દર બુધવારે 1 મુઠ્ઠી મગ મહાદેવજીના મંદિરે અર્પણ કરવા. ત્રીજો ઉપાય તમને એ આપું છું કે અત્યારે રાહુ મહારાજ એ 2જા સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે અત્યારની જે કોઈ પરિસ્થિતિ છે અને શુક્રની રાશિમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે તમારે કુળદેવીની ઉપાસના અવશ્ય કરવી. આ 3 ઉપાય કરજો, સાથે સાથે ડૉક્ટર ઇલાજ તો તમે કરાવતા જ હશો, ભગવાનનું બળ પણ મળશે, પ્રારબ્ધની અંદર પુરુષાર્થ 2 ભેગા થશે, એટલે તમારો જે સંકલ્પ છે એ સિદ્ધ થશે. જી, અને કોલર જોડાય છે આપણી સાથે. હેલો. હા જી, હા, હિંમતભાઈ બોલું, સુરત થી. જી હિંમતભાઈ, આપને કેવું લાગે છે આ કાર્યક્રમ? કે 22/5/87 અને જન્મનો સમય કે 6:30 અને સુરત. જી, લગ્નમાં વિલંબ થાય છે, લગ્ન થતા નથી. તમારા સંતાનના લગ્ન નથી થતા અને તેની અંદર વિલંબ થાય છે, તો અત્યારે આ બુધની દશા ચાલે છે, તેની અંદર સાથે સાથે પંચમેશ પણ છે. આપે જે વાત કરી લગ્ન નથી થતા, તો 7મ સ્થાનનો સ્વામી મંગળ એ 2જા સ્થાનમાં બિરાજમાન છે. બુધની અંદર રાહુનું અંતર ચાલે છે, અને આ રાહુ જે છે એ પોતે લાભ સ્થાનમાં બિરાજમાન છે. સામાન્ય રીતે આ પ્રકારની અનેક કુંડળીઓ જ્યારે આવે છે, ત્યારે ગુરુ અને રાહુની યુતિ આમાં જવાબદાર થતી દેખાય છે. ગુરુ અને રાહુ જ્યારે ભેગા હોય, ત્યારે વ્યક્તિને જે છે એ સાચો નિર્ણય લેવા ન દે, ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અપાવે. એટલે તમારા દીકરાએ એક ધ્યાન રાખવું, માતા પિતાને નિત્ય પ્રત્યે ચરણ સ્પર્શ કરવા, પોતાના શિક્ષકના ચરણ સ્પર્શ કરવા. ત્રીજી બાબત, એ મંદિરની અંદર જે પુરોહિત હોય એ પુરોહિતના ચરણ સ્પર્શ પણ કરવાના રહેશે. તમારા દીકરાએ નમ્રતા રાખવી પડશે. આ એક જ ઉપાય છે વ્યવહારિક. તમારો દીકરો જેટલી નમ્રતા રાખશે, એટલા જ એના લગ્ન ઝડપથી થશે. આવો જે ઉપાય છે,
લગભગ તમને કોઈ જ્યોતિષના મોઢેથી સાંભળવા ન મળે, પણ સામાન્ય રીતે આપણા દર્શકો જો છે એ દર્શકો ખૂબ જ વ્યવહારિક રીતે એમના જીવનના જે પડકાર છે જન્મકુંડળીની અનુસંધાનમાં દરેક વ્યક્તિને કોક ને કોક પડકાર મળતા જ હોય છે, તો હું એ પડકાર શોધી નાખું છું અને એ પડકારને કેવી રીતે વીંધવો હું એનો પણ ઉપાય આપું છું. તો એ ઉપાય કરજો તો તમારી જન્મકુંડળીના અનુસંધાનમાં જીવનની અંદર જે કોઈ અડચણો છે એ વિરામ પામશે. જી, અને કોલર જોડાય છે આપણી સાથે. હેલો. જી જી, નમસ્તે. નમસ્તે. જપીરભાઈ ભાઈ, જૂનાગઢ થી બોલું છું. જી. હેલો. જી જી, જીતેન્દ્રભાઈ જણાવો આપની જન્મની વિગતો. જયેન્દ્રભાઈ બોલું. જયેન્દ્રભાઈ. હા જયેન્દ્રભાઈ, જણાવો. મારો જન્મ જૂનાગઢ માં થયેલ છે. 3/9/1960 ના રોજ મારો જન્મ છે. જી. સમય. જી. તમારે ટીવી નો વોલ્યુમ સાવ બંધ કરી દો અત્યારે અને જન્મ નો સમય જણાવશો. હા, સવારમાં, વહેલી સવારમાં 3:50. જી. શું સમસ્યા છે આપને? સમસ્યામાં તો લાઈફમાં ખૂબ સંઘર્ષ રહ્યો છે અને એની અંદર જે કઈ થોડા ઘણા આપણે રોજીરોટી મેળવવા માટેના કામો થાય એની અંદર પણ અડચણો આવે છે. વિલંબ થાય, ખૂબ વિલંબ થાય. ખૂબ વિલંબ થાય છે અને જીવનની અંદર બહુ સંઘર્ષ આવેલો છે. તમે જે વાત કરી છે તેના અનુસંધાનમાં શનિની મહાદશા ચાલે છે. આ શનિ મહારાજ પોતાનાથી 12મા સ્થાનમાં છે, સાથે સાથે સૂર્ય અને રાહુની યુતિ તમારી જન્મકુંડળીમાં ગોઠવાયેલી છે. આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય અને શનિની અંદર ચંદ્રનું અંતર હોય ત્યારે ખાસ કરીને લગ્ન જીવનમાં પણ મુશ્કેલી ઊભી થતી હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે એવું બને કે તમે જ્યાં જાઓ ને ત્યાં કંઈ ત્રીજી વાત જ કરે, તમે એની વાત પર સંમત થાવ તો એ ચોથી વાત કરે, તમે ચોથી વાત પર સંમત થાવ તો એ પાંચમી વાત કરે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ થાય ને તમે કંટાળી જાઓ કે મારે તો આમ શું સામેવાળાના પગમાં પડી જવું, તો પગમાં બી પડી જશે ને તો સામેવાળો માણસ જય શ્રી કૃષ્ણ કરીને વિદાય કરી દેશે. આવું કેમ થાય છે? કારણ કે શનિની મહાદશામાં શનિ પોતાનાથી 12મે વક્રી થઈને વિરાજમાન છે, એના માટે આ પ્રકારની પરિસ્થિતિની રચના થાય છે. બે ઉપાય તમારે કરવાના રહેશે. જૂનાગઢની અંદર જો કોઈ વૃદ્ધ આશ્રમ હોય તો એ વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધ અસહાય વૃદ્ધ રહેતા હોય તેમની તમારે સેવા કરવી, શક્ય હોય તો આર્થિક દાન પણ તમે આપી શકો છો. સાથે સાથે જમવાની અંદર દર શનિવારે અડદની દાળ તમારે લેવી અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની માળા અવશ્ય કરવી. જી શાસ્ત્રીજી, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનાર વર્ષ કેવું રહેશે તે જણાવીએ. આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમને ખૂબ ખૂબ શુભકામના. સૌ પ્રથમ આર્થિક દ્રષ્ટિએ તેમનું વર્ષ કેવું રહેશે? આર્થિક દ્રષ્ટિની વાત કરીએ તો કિંગ ઓફ કપ્સનું કાર્ડ છે. કિંગ ઓફ કપ્સનું કાર્ડ જે છે એ ઘણું સ્ટ્રોંગ કાર્ડ છે. તમને કોઈ સરપાવ મળી શકે એમ છે, બોનસ મળી શકે એમ છે, અટક્યા કામ આગળ વધી શકે એમ છે, કુલ મળી અને આવનારું જે વર્ષ છે આવનારું વર્ષ તમારા આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સુગમતા ભર્યું રહેશે. હવે વાત કરીએ કે આરોગ્યની અંદર તમારું આવનારું વર્ષ કેવું રહેશે. આરોગ્યના અનુસંધાનમાં ધ ટાવરનું કાર્ડ ખુલ્યું છે. આરોગ્યના અનુસંધાનમાં તમારે સાવધાની રાખવી પડશે, એક્સિડન્ટથી સાચવવું પડશે, કોઈ પણ પ્રકારની આકસ્મિક બીમારી ના આવે તેના અનુસંધાનમાં પણ સાવધાન રહેવું પડશે. હું તમને એક વાત ખાસ સલાહ આપું છું કે તમારા શરીરની અંદર તમને નાનો રોગ પણ દેખાય તો તમે ગાફેલ ન રહેતા. હવે વાત કરીએ કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું રહેશે. કૌટુંબિક દ્રષ્ટિએ ડેથનું કાર્ડ ખુલ્યું છે, તો તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આવનારું જે વર્ષ છે એ સંયમ રાખવાનો રહેશે અને ભોળાનાથની ઉપાસના અવશ્ય કરજો. જી. તો શાસ્ત્રીજી, અમારા કાર્યક્રમમાં આપ જોડાય માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, તમારે પણ જો કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો, એ માટે એમનો નંબર નોંધી લેશો. તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમારી વેબસાઇટ સાથે પણ કનેક્ટેડ રહી શકો છો, www.mantavyanews.com પર.